આ એ શ્રીમદ ભાગવત છે જેના ત્રણ પ્રકારના વક્તા છે અને ત્રણ પ્રકારના શ્રોતા છે. સુખદેવજી ઉત્તમ વક્તા છે, ભગવાન વ્યાસજી મધ્યમ વક્તા છે, અને ગંગાના કિનારે બેઠેલા ભગવાન સુતજી હીન વક્તા છે. એટલું જ નહીં, મહારાજા પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે, હસ્તિનાપુરમાં બિરાજમાન મહાત્મા વિદુર મધ્યમ શ્રોતા છે, અને ગંગાના કિનારે બિરાજમાન એવા સૌનકાદિ મહાપુરુષો હીન શ્રોતા છે. સુખદેવજી ઉત્તમ કેમ? સુખદેવજીમાં જ્ઞાન છે, સુખદેવજીમાં વૈરાગ્ય, સુખદેવજીમાં ભક્તિ છે. એટલું જ નહીં મહારાજ, દેહભાન ભૂલીને ભગવાનની કથા કરીને ભગવત ચરણે સમર્પિત છે. કોણ સુખદેવજી? જેને પોતાના દેહનું પણ ભાન નથી. કયું છે? દેહભાન ભૂલ્યા વગર ભગવત ચરણની પ્રાપ્તિ થતી નથી સાહેબ. આ એ સુખદેવજી છે, ઉત્તમ એના માટે છે. ભાઈ બે ચાર અપ્સરાઓ દિગંબર અવસ્થામાં નદીમાં સ્નાન કરતા હતા. દૂરથી ભગવાન સુખદેવજીને આવતા જોયા. દિગંબર અવસ્થામાં સ્નાન કરતા બધી જ અપ્સરાઓ વસ્ત્ર પહેરવાનું પણ ભાન રહ્યું નહીં. અને નદીમાં ઊભા થઈને ભગવાન સુખદેવજીને વંદન કરવા મળ્યા. એટલું જ નહીં, કારણ જે વ્યક્તિ જેવી છે એના ગુણ વહેલા મોડા પણ આપણા પર આયા વગર રહેતા નથી સાહેબ. જે અપ્સરાઓ દિગંબર અવસ્થામાં ઊભા થઈ અને ભગવાન સુખદેવજીને વંદન કરે છે, પણ એટલી જ વારમાં ખબર પડી કે ભગવાન સુખદેવજીની પાછળ ભગવાન વ્યાસજી આવે છે. વ્યાસજીને જોઈ, ભગવાન સુખવ્યાસજીને જોઈ અપ્સરાએ વસ્ત્ર પરિધાન કર્યા છે. જો વસ્ત્ર પરિધાન કર્યા, કારણ સુખદેવજીને જોઈને વસ્ત્ર પરિધાન નથી કર્યા, વ્યાસજીને જોઈને વસ્ત્ર પરિધાન કર્યા. એનું મૂળ કારણ એ છે, સુખદેવજીને દેહભાન નથી, પણ ભગવાન વ્યાસજીને હું સ્ત્રી છું, હું પુરુષ છું એ ભાવ હૃદયમાંથી ગયો નથી સાહેબ. વ્યાસજી મધ્યમ એના માટે છે. વ્યાસજીમાં જ્ઞાન છે, વ્યાસજીમાં વૈરાગ્ય છે, વ્યાસજીમાં ભક્તિ નથી. અને ગંગાના કિનારે બેઠેલા ભગવાન સુતજી હીન વક્તા છે. ભગવત કથા કરતા કરતા મનમાં એવો અહંકાર આવે છે, આ કથા હું કરું છું. જ્યારે ગંગાના કિનારે બિરાજમાન
પરીક્ષિત મહારાજ ઉત્તમ શ્રોતા છે, ઉત્તમ શ્રોતા એના માટે છે. સદગુરુની કૃપાથી રાજનને ખબર પડી છે આજથી સાતમા દિવસે તક્ષક નાગ કરડશે. સદગુરુની વાત શ્રવણ કરી એક જ મિનિટમાં જેને હસ્તિનાપુરનો ત્યાગ કરી દીધો એનું નામ છે મહારાજા પરીક્ષિત. મહાતમા વિદુરજી મધ્યમ શ્રોતા છે. વિદુરજી મધ્યમ એના માટે છે. વિદુરજીમાં જ્ઞાન છે, વિદુરજીમાં વૈરાગ્ય છે, વિદુરજીમાં ભક્તિ છે. પણ જ્યારે જ્યારે ભગવાન દ્વારિકાનાથ આવે, મહાત્મા વિદુરને વંદન કરીને કે કાકા એક વાત કહું, હવે હસ્તિનાપુર છોડો ભાઈ, ભગવાનની કૃપા વગર જીવનમાં ઘર પણ છૂટી શકતું નથી સાહેબ.